નમસ્કાર દર્શક મિત્રો, ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના આજના આ ગણેશ વિસર્જન એટલે અનંત ચૌદશના લાઈવ પ્રસારણના આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સતત વર્ષોથી ગણેશ વિસર્જન યાત્રાની પળપળની માહિતી, શહેરમાં વિવિધ વિસ્તારમાંથી નીકળતી યાત્રાઓની માહિતી આપણા ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી અમારી ટીમ કરી રહી છે. સાથે જ ધર્મની સાથે સામાજિક, શૈક્ષણિક અને સમાજની વિવિધ જે પ્રશ્નો છે એના માટે સતત ઇન ચેનલ અગ્રેસર રહી છે. આજે સમગ્ર સુરત શહેર અને સમગ્ર ભારતભરમાં અનંત ચૌદશની હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ભક્તો ભારે હૈયે વિઘ્નહર્તાને વિદાય આપી રહ્યા છે, ત્યારે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, ખૂબ જાણીતું નામ છે, આપણે એમને ઉપલબ્ધ કરી શક્યા છે એવા શ્રી કુણાલભાઈ પ્રાથક. કુણાલભાઈ એક જાણીતા કથાકાર છે અને સાથે વ્યવસાય શિક્ષક છે. આપણે સૌ પરિચિત છે એવા શ્રી રમેશભાઈ ઓઝા, એમના આશ્રમમાંથી એમને કથાકારની તાલીમ લીધી છે અને અત્યારે ભાગવત કથાનો કાર્યક્રમો કરી રહ્યા છે. આજે સમગ્ર દેશ વિશ્વમાં ગણેશ ઉત્સવનો પર્વ ઉજવાયો અને સાથે જ વિવિધ જાગૃતિઓ સાથે આ કાર્યક્રમની ઉજવણી પણ કરવામાં આવી રહી છે, ત્યારે આપણે કૃણાલભાઈ સાથે વાત કરીશું અને એમની પાસેથી પણ થોડી ગણેશજીની વાતો જાણવાનો પ્રયત્ન કરીશું. કૃણાલભાઈ, આપનું આજના લાઈવ પ્રસારણમાં આપનું સ્વાગત છે. ગણપતિ દાદા, એક હિન્દુ શાસ્ત્રમાં ગણપતિ એટલે વિઘ્નહર્તા જેમને કહેવામાં આવ્યા છે, ગણપતિ દાદાની કૃપા થઈ જાય તો માણસ ખૂબ સુખ સંપન્ન રહે, તો આ પરિસ્થિતિ સૌ જાણે છે, તો ખરેખર આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણપતિ દાદાનું મહત્વ, મુખ્ય મહત્વ શું કહી શકાય? જય શ્રી કૃષ્ણ. આપનો પ્રશ્ન બહુ યોગ્ય છે અને હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે અત્યારે આપણા માણસમાં ગણેશજીની એક જે છબી છે એ છબીને આધારે થોડી સંકુચિત વિચારશૈલીને લીધે આપણે બધા એવું સમજીએ છીએ કે ભગવાન શંકર અને માં પાર્વતીના પુત્ર એટલે ગણેશ, અને જેમનું મોટું પેટ છે, સૂંઢવાળું જેમનું મોઢું છે, મોટા કાન છે, સરસ મજાના આભૂષણોથી એ યુક્ત છે અને લાડુ બહુ ભાવે, સાકર બહુ ભાવે, તો આવી બધી નાની નાની માન્યતાઓ આપણી છે. પણ થોડું આપણું વિચાર ફલક છે એને વિસ્તૃત કરીએ અને જો વિચારીએ તો ગણેશજી શું છે, તો સૌથી પહેલા તો ગણેશજીને સમજવા હોય તો એમના રૂપને સમજવું પડે. ગણેશજીના એક એક અંગો એ આપણને કંઈક ને કંઈક શીખવાડે છે કે આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ. ગણેશજીના શરીરના અંગોની વિશે વાત કરીએ તો સૌથી પહેલા ઉપર મસ્તક આવે છે. ગણેશજીનું મસ્તક છે એ બહુ મોટું છે, એ આપણને શીખવાડે છે કે હંમેશા તમારા વિચારો છે એ મોટા રાખો, કંઈક મોટું વિચારો. આપણી વિચારશીલતા છે એ બહુ નાની થઈ ગઈ છે અને એ આપણે બહુ નાનું નાનું વિચારીએ છીએ, પણ ગણેશજી આપણને એવો સંદેશ આપે છે, એવી પ્રેરણા આપે છે કે તમે કંઈક મોટું વિચારો, થિંક બિગ. પછી ત્યાંથી તમે થોડા નીચે આવો એટલે ગણેશજીના કાન છે એ બહુ મોટા છે. ગણેશજીના મોટા કાન એ આપણને સમજાવે છે કે બધું સાંભળો પણ કંઈ રિએક્ટ ન કરો. એક શબ્દ છે રિએક્ટ અને બીજો શબ્દ છે રિસ્પોન્ડ. ગણેશજી આપણને શીખવાડે છે રિએક્ટ ન કરો, રિસ્પોન્ડ કરો. બહુ મોટા કાન છે એટલે બધું સાંભળી લો. તમે કોઈ પણ સારું કાર્ય કરો, કંઈક મોટું આયોજન કરો એટલે તમને 50 જણા સલાહ આપવા માટે આવે કે ભાઈ આમ કર્યું હોત તો ચાલે, આમ કર્યું હોય તો ચાલે. પણ ગણેશજી આપણને એ સંદેશ આપે છે કે એ બધું સાંભળી અને જે યોગ્ય હોય એની ઉપર વિચાર કરીને પછી કાર્ય કરો. ત્યારબાદ કાનની બાજુમાં આવેલી આંખો, આપણે બધા જાણીએ છીએ કે ગણેશજીની આંખો એ બહુ નાની છે, બહુ ઝીણી આંખો છે. કહે છે બહુ ઝીણવટ પૂરું એવું ઓબ્ઝર્વેશન કરીને, એકદમ માર્કિંગ કરીને પછી કોઈ કાર્ય કરો.
એકદમ ઝીણું ઓબ્ઝર્વેશન, એકદમ નીક ઓબ્ઝર્વેશન કરી અને પછી કોઈ પણ કાર્ય કરવું. ત્યાંથી આગળ તમે નીચે આવો, ગણેશજીનું મુખ છે અત્યાર સુધી કોઈએ જોયું જ નથી, એકદમ નાનું એવું મુખ છે જે કોઈ દિવસ મૂર્તિઓમાં દેખાતું નથી. એ મૂર્તિઓમાં મુખ નથી દેખાતું, એનું કારણ એ છે કે ગણેશજી આપણને સમજાવે છે ઓછું બોલો અને કાર્ય વધારે કરો. આપણે બધા બોલવામાં બહુ સુરા છીએ, બધાની સામે આપણે બહુ બધું બોલી દઈએ, પણ પછી સમય આવે આપણાથી કાર્ય થતું નથી. તો ગણેશજી કહે છે કે બોલો ઓછું અને કાર્ય વધારે કરો. ત્યાંથી આગળ તમે નીચે વધો, ગણેશજીનું પેટ છે, ગણેશજીનું નામ છે એક લંબોદર, એટલે મોટા પેટવાળા એવા ગણેશજી. તો એ ગણેશજી આપણને શીખવાડે છે કે બધું પચાવી જાઓ. હિન્દીમાં એક વાક્ય છે, કમ ખાઓ ઓર ગમ ખા, સુખી થવાના આ બે રસ્તા છે, એક તો ઓછું ખાવું અને બીજું ગમ ખાઈ જવું, બધું સહન કરી લેવું. ગણેશજીનું આ મોટું પેટ છે એ આપણને શીખવાડે છે કે બધું પચાવી જાઓ. જ્યારે કોઈ કાર્ય કરો તો તમને યશ મળે, એની સાથે અબજશ પણ મળે, તો એ અબજશ મેળવવાની તૈયારી પણ આપણી હોવી જોઈએ અને એ બધું આપણે પચાવી જોઈએ. ગણેશજીનું વાહન એ ઉંદર છે, તો એ ઉંદર રૂપી વાહન, એ ઉંદર છે એ ચંચળ છે. આપણે જોયું છે કે ઉંદર છે એ કોઈ દિવસ શાંત બેસી શકે નહીં, તો એવો ચંચળ ઉંદર એને ગણેશજીએ પોતાનું વાહન બનાવ્યું છે. એટલે ગણેશજી કહે છે કે જો મારા રૂપી ગણેશજી છે એ જ્ઞાનનું પ્રતીક છે, તો જ્ઞાનરૂપી ગણેશજીની આપણામાં પ્રતિષ્ઠા થાય તો ચંચળતા છે એ તમારા વશમાં થઈ જાય. અને આજના યુવાનોનો સૌથી મોટો પ્રોબ્લેમ જો કોઈ કહે હોય તો એ છે કે એ બહુ ચંચળ છે, બધી વસ્તુ એમને ગમે. અરિજિત સિંહનું સારું સોંગ આપણે સાંભળીએ તો એને સિંગિંગનો રસ જાગે, કોઈ સારો ડાન્સર જોવે તો એમ થાય કે ડાન્સમાં જવું છે. આ ચંચળતા છે, એ ચંચળતા ગણેશજીની ઉપાસનાથી શાંત થશે. આ રીતે ગણેશજીનું મુખ છે, ગણેશજીનું આખું સ્વરૂપ છે, એ આપણને કંઈક ને કંઈક સંદેશ આપે છે. તો આ છે મુખ્ય ગણેશજી. ખૂબ સરસ કુણાલભાઈ, આપણે આપણા દર્શક મિત્રોને થોડી જાણકારી આપી દઈએ. સમગ્ર સુરત શહેરમાં વહેલી સવારથી જ ગણેશ વિસર્જન યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગણેશ આયોજકો, ગણેશ ભક્તો ખૂબ રંગેચંગે સંપૂર્ણ ભક્તિમય વાતાવરણમાં શિસ્તબદ્ધ પોતપોતાના વિસ્તારોમાંથી નીકળી રહ્યા છે અને વિસર્જનની જે સ્થળ છે ત્યાં પહોંચી રહ્યા છે. ચાલુ વર્ષે જે પર્યાવરણનો સૌથી મોટો પ્રશ્ન છે એના માટે સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર અને સુરત શહેર પોલીસ, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને વિવિધ સંસ્થાઓના આ સંયુક્ત સંયોજન અને સંયુક્ત સંકલન સાથે એક જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 5 ફૂટથી ઊંચી જે મૂર્તિ છે એમને દરિયામાં વિસર્જન કરવું અને 5 ફૂટ સુધીની જે પ્રતિમાઓ છે એમને કૃત્રિમ તળાવમાં લઈ જવું, તો એનું પણ અમે જે અહેવાલો આવી રહ્યા છે એમાં આપણા ગણેશ ભક્તો, ગણેશ મિત્રો, જે આયોજક મિત્રો છે એ તમામે તમામ એ શિસ્તનું પણ મોટે ભાગે અત્યાર સુધીની વાત કરીએ તો પાલન કરતા નજરે પડી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો હૈસો હિસ્સો નહીં કે નહીં બૂમ બળારા કશો શોર કર્યા વગર ખૂબ આનંદથી આપણી વિસર્જન યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. અત્યાર સુધીમાં હજુ સુધી એવા કોઈ અહેવાલ નથી કે સમગ્ર શહેર કે અન્ય કોઈ જગ્યા ઉપર આ ગણેશ વિસર્જન યાત્રામાં કોઈ પરિસ્થિતિ બગડી હોય, કોઈ અકસ્માત થયો હોય કે કોઈ ઘટના બની હોય. ખૂબ સારી રીતે સમગ્ર શહેરમાં પોલીસ, એનજીઓ, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ પોતે સ્વયં મેદાનમાં ઉતર્યા છે અને સૌ ગણેશ ભક્તો સાથે સંકલન કરીને ખૂબ પ્રેમભર્યા વાતાવરણમાં યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા હતા આપણા આજના મહેમાન શ્રી કુણાલભાઈ સાથે, તો આ તબક્કે એક જે પર્યાવરણની વાત અને સૌને જાગૃતિ લાવે એવી વાત છે કે અત્યાર સુધી આપણે સૌએ જોયું છે ઉત્સવના જે આયોજનો ચાલે છે એમાં મોટી મોટી પીઓપીની પ્રતિમાઓ પણ સ્થાપના કરવામાં આવી રહી હતી અને પોતપોતાની રીતે પોતાના જે કોન્સેપ્ટ હોય છે કે પોતાની જે ઈચ્છા હોય છે એ પ્રમાણે દરેક મંડળો ઉત્સવ કરતી રહી છે. તો ખરેખર ગણેશ ઉત્સવ કેવો હોવો જોઈએ અને ગણેશ ઉત્સવ શું છે તે વિશે આપણે માહિતી મેળવીશું કે કુણાલભાઈ, ખરેખર ગણપતિ દાદાનો જે ઉત્સવ છે એ કેવો હોવો જોઈએ, કયા પ્રકારનો હોવો જોઈએ?
એક વાત છે કે દેવતાઓ જ્યારે તમારા ઘરે પધારે, દેવતાઓ તમારે ત્યાં આવે, તો સ્વાભાવિક છે એમની પોતાની ઈચ્છા એવી તો હોતી જ નથી કે એ તમને કંઈક નુકસાન પહોંચાડે. એમની એક જ ઈચ્છા હોય છે કે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમે સુખી થાઓ. તો સ્વાભાવિક છે જ્યારે ગણેશજી તમારા ઘરે આવે, ગણેશજી તમારે ત્યાં પ્રતિષ્ઠિત થાય, તો ગણેશજીના ઉત્સવના એ એક માહોલની નીચે કોઈ જાતનું નુકસાન આપણા પર્યાવરણને, આપણી પ્રકૃતિને ન થાય એનું ખાસ ધ્યાન આપણે પોતાને રાખવાનું છે. મારા મતે ગણેશજીનો ઉત્સવ એ એવો હોવો જોઈએ કે એ એ ઉત્સવની જે મુખ્ય માન્યતા છે, તમને આપણે બધા જાણીએ છીએ કે 1892માં લોકમાન્ય ટીળકે પોતાના સ્વતંત્રતાના હેતુને લઈને આ ઉત્સવની શરૂઆત કરેલી, અને એનો મુખ્ય હેતુ હતો કે લોકોને ભેગા કરવા. તો આ એકતાનો જે મુખ્ય હેતુ છે એ હવે મને એવું લાગે છે કે ધીરે ધીરે વિસરાઈ રહ્યો છે. 100 ઘરની એક મોટી સોસાયટી હોય તો એમાં દરેક ગલીમાં એક એક ગણપતિની સ્થાપના થાય, એ વસ્તુ દેખાડે છે કે દર ગલીવાળા પણ સાથે એક થઈને રહી નથી શકતા. મારા મતે એવું લાગે છે મને કે જો ખરેખર સાચો ગણેશ ઉત્સવ તમારે કરવો હોય તો તમારી આજુબાજુવાળી બધી સોસાયટીઓ ભેગા થઈ અને એક એકતાનું પ્રદર્શન થાય, એક ભાઈચારાની ભાવના વધે, એવું કંઈક આયોજન કરવું જોઈએ જેથી કરીને બધા એકબીજાની સાથે મળે, એકબીજાની પ્રત્યે સારો ભાવ પેદા કરી શકે. અચ્છા, અમુક તહેવારોની સાથે ગેરમાન્યતા હોય છે, તો આ પર્વમાં કંઈક તમે એવું જોઈ શકો છો કે ગેરમાન્યતા જોવા મળી રહી હોય? ગણેશ ઉત્સવના માહોલમાં અને એમના મહોત્સવમાં સૌથી મોટી ગેરમાન્યતા એવી છે કે તમારી શક્તિનું પ્રદર્શન તમે કરો. અત્યારે બધાને એવી ટેવ પડી છે કે લાખો રૂપિયાઓ ઉઘરાવીને આ ડીજેના ખર્ચા અને મોટા મોટા મંડપોના ખર્ચા અને આ બધું કરીને એક મંડપવાળા, એક આયોજક હોય છે એ બીજા આયોજકની સાથે રેસમાં ઉતરા હોય એવી રીતે એકબીજાની સામે શક્તિનું પ્રદર્શન કરે છે કે અમારી પાસે આટલું ભંડોળ છે તો અમે આ કરી શકીએ છીએ, અમારી પાસે આટલું ભંડોળ છે તો અમે આ કરી શકીએ છીએ. એનો અર્થ એવો થયો કે તમે ભગવાન, તમારા માટે ભગવાનનું મહત્વ નથી પણ તમારા માટે શક્તિનું પ્રદર્શન એ બહુ વધારે મુખ્ય વાત છે. તો ગેરમાન્યતા નંબર એક એવી છે કે તમારી શક્તિનું પ્રદર્શન કરવા માટે ભગવાનને તમારે વચ્ચે લાવવા જોઈએ નહીં. ભગવાનનો ઉત્સવ એ ભગવાનની પ્રતિષ્ઠા, એમનું એક મર્યાદા છે, એમનું એક માન છે, એ જળવાવું જોઈએ, બહુ વધારે મહત્વનું છે. ત્યારબાદ બીજી વાત કહીશ કે ગેરમાન્યતાઓમાં એવું છે કે પ્રભુના વસ્ત્રો, પ્રભુના આભૂષણો, એની પાછળ પણ ઘણો બધો ખર્ચો થાય છે. અને મેં જોયું છે કે મોટી મોટી મૂર્તિઓને શણગારવા માટે આપણે બધા જે સુશોભન વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ બધું આપણે પેલા ગરમ ગ્લુથી ચોંટાડીએ છીએ. તો મને એ જોઈને બહુ દુઃખ થાય. આપણે વિચાર કરો કે આપણા અંગ ઉપર આપણા જે ઘરેણાઓ છે એ બધા કોઈ ગરમ ગુંદરથી ચોંટાડી આપે તો આપણને કેટલી પીડા થાય. જ્યારે તમે એને ભગવાન કહો છો, એ પ્રતિમામાં તમે તમારા ઈષ્ટનું દર્શન કરો છો, તો તમારા ઈષ્ટને તમે આટલી બધી હાનિ કેવી રીતે પહોંચાડી શકો? એટલે ખરેખર જો તમે એમાં ભગવાનના દર્શન કરતા હો તો તમારા માટે ફૂલનો હાર એ બહુ થઈ પડે, એનાથી વધારે ભગવાન કંઈ ઈચ્છતા નથી. એટલે આ એક ગેરમાન્યતાઓ છે કે આ રીતે ભગવાનને વધારે સજાવીને બહુ સારા દેખાડવા, આવું ન હોવું જોઈએ. આપણે જોઈએ છીએ કે વિવિધ મંડળોમાં કેટલીક જગ્યાએ એ રીતની વાત પણ આપણે મળી છે કે માનતા રાખવામાં આવે છે અને સંપન્ન થાય છે, ત્યાં લાંબી લાંબી ભીડો થાય છે. તો આ પ્રશ્ને તમારું શું કહેવું છે? એક વાત મને યાદ આવે છે, હવે એ શાસ્ત્રોક્ત પ્રમાણિક છે કે એ મને નથી ખબર, પણ મેં એવી લોકવાયકા સાંભળી છે કે કોઈ એક પ્રદેશમાં એક ગધા પીર કરીને કોઈ એક જગ્યા છે જ્યાં જાય ને લોકો બધા પોતાની શ્રદ્ધાથી કંઈ પણ માનતા માને તો એની માનતાઓ પૂરી થાય. હવે એની પાછળની એક લોકવાયકા એવી છે કે પ્રાચીન સમયમાં કોઈ એક ગધેડો મરી ગયેલો અને એ ગધેડાને ત્યાં દાટેલો. પછી કોઈને એવો વિચાર આવ્યો કે આ તો કમાણીનું સાધન, કારણ કે અત્યારે દુરાચારીઓને મનમાં ગમે તે વિચારો આવે તો એ પોતાના ધર્મને પણ કમાણીનું સાધન બનાવી શકે. તો એની ઉપર ત્યાં એક ચાદર પાથરીને પછી ધીરે ધીરે એને સુશોભિત કરીને એ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું અને હવે ધીરે ધીરે લોકો એની ઉપર કંઈ પણ માનતા માને તો એની માનતાઓ પૂરી થાય છે. હવે ત્યાં નીચે છે તો ગધેડો જ, કોઈ પીર નથી, એ ખબર નથી. એનો અર્થ એવો થયો કે તમારી શ્રદ્ધા કેટલી છે એની ઉપર ડિપેન્ડ કરે કે તમારી માનતાઓ પૂરી થાય કે નહીં. એનો હું એવું માનું છું કે જો તમારી શ્રદ્ધા સાચી તો તમે એક પથ્થરની મૂર્તિમાં પણ ભગવાન જોઈ શકો,
અને જો તમારી શ્રદ્ધા નથી તો પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિઓ છે એમાં પણ તમને ભગવાનના દર્શન થતા નથી. એટલે તમારી માનતાઓ પૂરી થાય એનું કારણ એટલું જ કે તમારી શ્રદ્ધા પ્રબળ છે. મિત્રો, ગણેશ વિસર્જન યાત્રા આનંદ 14 આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત આપણે કરી શક્યા જેવા કૃણાલભાઈ જાણીતા કથાકાર છે અને વ્યવસાય શિક્ષક છે. એમણે આપણી સાથે વાતો કરી, એમણે કહ્યું કે શ્રદ્ધા ખૂબ મહત્વની વાત છે. મિત્રો, આપણે જાણીએ છીએ ઘણી વખત આપણી પાસે એવા સમાચાર આવતા હોય છે કે આ જગ્યાએ આ મંડળના ગણપતિમાં તમે આ જાઓ છો, ત્યાં લાઇનમાં ઉભા રહી જાઓ છો, ત્યાં આગળ તમારી જે માનતા હોય. સ્વાભાવિક છે, ઈશ્વર સૌનું ધ્યાન રાખતા હોય છે અને બધાને સમયે સમયે જે જે આપવાનું એ આપતા હોય છે. પરંતુ એમણે કહ્યું મુજબ કે કેટલાક લોકો એ વાતને એ રીતે ટ્વિસ્ટ કરતા હોય છે કે ત્યાં આગળ એ વાત બીજી રીતે ઉપસ્થિત થવા માંગતી હોય છે. આ તબક્કે ફરી અત્યાર સુધીની જે વાત છે એમાં સુરત શહેરમાં સવારથી જ ખૂબ સારી રીતે અનંત 14 યાત્રા ખૂબ સારી રીતે શરૂ થઈ છે અને તબક્કાવાર થોડી થોડા સમયના અંતરે સવારથી આપણા ગણેશ ભક્તોએ અને ગણપતિ દાદાએ જે યાત્રામાં મેઘરાજાની પણ સવારી એમને માણી છે. સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના પણ અહેવાલ છે અને સુરત શહેરમાં તો મોટેભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગઈકાલે રાત્રે આપણે સૌ જાણીએ છીએ વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર સુરત શહેર, દક્ષિણ ગુજરાત, સમગ્ર ગુજરાતના મોટેભાગના વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડ્યો હતો. કદાચ જે વાતાવરણ લોકોએ જોયું હોય રાત્રે તો એવું લાગે કે કદાચ આવતીકાલે પણ આ જ પરિસ્થિતિ રહે તો નવાય નહીં. પરંતુ આપણા સૌના જે ગણપતિ ઉત્સવનો જે આનંદ છે એ આનંદ આપણને આપનાર વિઘ્નહર્તા એમને મેઘરાજાનું જે ગઈકાલે વીજળીના કડાકા સાથે આગમન હતું એમાં થોડી ગતિ ધીમી કરાવી છે અને આપણે સૌ ગણેશ વિસર્જન યાત્રાની મજા અને બાપાને વિદાય આપવામાં જોડાયા છે. વિસર્જન અંગેની જે વાતો છે, ગણપતિ દાદાની સ્થાપના અને વિસર્જન, વિસર્જન એટલે શું? એ તો આ સમગ્ર બ્રહ્માંડના દેવતા છે, નાથ કહે તો પણ ઓછું નથી. તો એવા દાદાની સ્થાપના અને વિસર્જન, તો આ એક વાત કઈ રીતે આપણે હોઈ શકે? કુણાલભાઈનો પ્રશ્ન કરીશ કે આ વિસર્જન, દાદાનું સ્થાપના થાય છે અને વિસર્જન થાય છે, તો એ તો સૌ સર્જન કરનાર વ્યક્તિ એ છે સમગ્ર સૃષ્ટિનું, તો એમનું વિસર્જન આ કયા પ્રકારની પ્રક્રિયા છે અને એનું વિસર્જન કરવાની જે આ રીત છે તેમાં કયા પ્રકારની આપણે તકેદારી રાખવી જોઈએ? જ્યારે વ્યાસજીએ મહાભારતની રચના અથવા ભાગવતજીના અથવા બીજા જે જે પુરાણોની રચના કરી તો આપણે બધા જાણીએ છીએ કે લેખક તરીકે એમણે ગણેશજીની નિમણૂક કરેલી. હવે ગણેશજીનું પેટ મોટું અને આ પણ એક જાતની લોકવાયકા જ છે, તો કહેવાય કે વ્યાસજીને ત્યાં આશ્રમમાં જ્યારે ગણેશજી આવ્યા તો એમને તાપમાન બહુ વધારે હતું, એમને બહુ ગરમી લાગતી હતી, એમને બહુ વધારે અનકમ્ફર્ટેબલ હતા. એટલે વ્યાસજીએ માટીનો લેપ કર્યો છે ગણેશજીના શરીર ઉપર અને પછી 10 દિવસમાં આ પુરાણોના લેખનની વાત છે, એ પુરાણોનું લેખનનું કાર્ય પૂરું થયું અને 10મા દિવસે પછી વ્યાસજીએ ગણેશજીને તળાવમાં જઈને નવડાવ્યા છે. તો ક્યાંક ક્યાંક એવા સંદર્ભો મળે છે કે આને લીધે પણ આપણે આ ઉત્સવ મનાવીએ છીએ. પછી કહે છે કે ગણેશજી અને શિવજીનું જે યુદ્ધ થયેલું, તો આ જે આખી ઘટના છે એ પણ આ દિવસોમાં થયેલી અને આટલા જ દિવસોમાં ગણેશજીને મોઢા ઉપર જે ગજવક્ત્ર, હાથીનું મોઢું રાખવામાં આવ્યું, એ સૌથી પહેલું ઓપરેશન એ શિવજીએ કરેલું. તો આ જે ઘટના છે, આ જે એક કથા છે એ પણ આ સમયમાં થયેલી. તો આ સમયમાં એટલે આપણે પ્રભુની પૂજા કરીએ છીએ. હમણાં મને થોડા દિવસ પહેલા એક નાના છોકરા એવું પૂછ્યું કે મહારાજ, તમે બધી જગ્યાએ કથા કરો છો તો આપણે બધા ગણેશજીની જ કેમ પૂજા કરીએ, કાર્તિકેયજીની કેમ પૂજા નથી કરતા? એ તો બંને ભાઈઓ જ છે. પણ આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. મને એવું લાગે છે કે આપણા અત્યારના જે દર્શકો છે એ બધા બહુ મેચ્યોર્ડ છે અને બહુ હાઈલી એજ્યુકેટેડ છે, તો એ લોકોને આવો પ્રશ્ન થવો જોઈએ. પણ એવા પ્રશ્નો અત્યારે નથી થતા. એનું બહુ મોટું કારણ એવું છે કે આપણે બધાએ વાંચવાનું બંધ કરી દીધું. આપણા શાસ્ત્રો છે હવે આપણા કબાટમાં ધૂળ ખાય છે. તો
વિસર્જનની અને સર્જનની વાત જયારે આવે ત્યારે એ તો જગન્નાથ છે, આપણે જગન્નાથ કહીએ કોઈ વિવિધ સ્વરૂપોને ધ્યાનમાં ન રાખતા એક જે ઈશ્વર તત્વ છે, એ ઈશ્વર તત્વ એવું કહે છે કે ભાઈ આ સંસારનું સર્જન એ એના હાથમાં છે, પણ આપણી ભાવના ભગવાન એવું કહે કે ભક્તો મને જેમ નચાવે એમ હું નાચું, એટલે આ વિસર્જન પાછળની એક જ વાત હોઈ શકે કે પ્રભુ એ ભક્તોને આધીન છે, એટલે ભક્તો જો એવું ઈચ્છે કે મારે પ્રભુની પ્રતિષ્ઠા આ દિવસે કરવી છે તો એ દિવસે પ્રભુ પ્રતિષ્ઠિત થાય, અને એવું વિચારે કે 10 દિવસ પછી મારે એમનું વિસર્જન કરવું છે તો એ વિસર્જિત પણ થઈ જાય, કારણ કે પ્રભુ છે એ ભક્તોને આધીન છે. કુણાલભાઈ, આ તબક્કે આપણા તરફથી આપણા જે દર્શકો આપણી સાથે જોડાયા છે એમના માટે આ તો ગણેશ ઉત્સવ છે, આ સાથે એના પછી થોડાક દિવસમાં જ નવરાત્રી પર્વ પણ આવી રહ્યો છે, અને આપણું આ ભારતની સંસ્કૃતિ રહી છે કે વિવિધ જે ધાર્મિક તહેવારો આવે છે એને ખૂબ એને રંગે ચંગે ઉજવતા હોય છે, તો આ તબક્કે એક આપણા તરફથી અમારા દર્શકોને એક સંદેશો કે જે કંઈ પણ આપણા ધાર્મિક તહેવાર હોય છે કઈ રીતે આપણે ઉજવવો જોઈએ. કાલિદાસ એમના સાહિત્યમાં એવું કહી ગયા કે ઉત્સવ પ્રિયા ખલુ માનવાહા, આપણે માણસ માત્ર બધા ઉત્સવને પ્રિય છે, આપણને બધાને ઉત્સવ પ્રિય છે. તો આવતી નવરાત્રી આવે છે અને આ ગણેશ ઉત્સવ, હું એક જ સંદેશો આપવા માંગીશ, અથવા એવું કહેવાય કે સંદેશો નહીં પણ હું એવી અપીલ કરવા માંગીશ, નમ્ર અપીલ, કે આપણા ઉત્સવો છે એનું ધાર્મિક મહત્વ આપણે જાતે જ બગાડી રહ્યા છે, તો આપણે એ ન બગાડીએ. મેં ઘણી વાર એવું વાંચ્યું છે ઘણી જગ્યાએ કે ગણેશજીના મંડપોમાં જુગાર રમતા લોકો પકડાયા, દારૂ પીતા પકડાયા, તો આવી બધી ઘટનાઓ ન થાય. નવરાત્રિઓમાં પણ આપણી શક્તિ છે, શક્તિનું પર્વ છે નવરાત્રિ, અને એ શક્તિના પર્વમાં જ આપણી સ્ત્રીઓ એ ક્યાંય સેફ ન હોય, કોઈ જાતની એમને સુરક્ષા ન મળે અથવા કોઈ જાતનું એને તકલીફ પડે એવું આપણે ન કરીએ, આ બહુ વધારે મહત્વનું છે. એટલે દર્શક મિત્રોને હું બહુ નમ્ર અપીલ કરીશ કે આપણા ઉત્સવો છે એનું મહત્વ આપણે જાણીએ અને ખોટી ગેરમાન્યતાઓમાં ન ફસાઈને એનું જે શાસ્ત્રોક્ત મહત્વ છે એ સમજી અને બહુ પ્રેમથી એનો ઉત્સવ છે એનો આનંદ લઈએ, કારણ કે જો એ આનંદ છે એ આનંદ બગડી જાય તો ઉત્સવનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે એક જ નમ્ર અપીલ કે એ ઉત્સવને સમજીએ, એ ઉત્સવનું કારણ શું છે, એનું ધાર્મિક મહત્વ શું છે એ બધું સમજી અને પછી બહુ યોગ્ય વિચાર કરીને વિવેકપૂર્ણ તમારો કોઈ પણ વ્યવહાર હોય એ બહુ જરૂરી છે. કુણાલભાઈ, આ તબક્કે આપણે સ્ટુડિયોમાં જે આપનો કિંમતી સમય આપ્યો છે, અમારા દર્શકો સાથે આપની વાતો શેર કરી છે, તો અમારી ટીમ આપનો આભાર વ્યક્ત કરે છે. પરંતુ દર્શક મિત્રો, નવા મહેમાનો સાથે ફરી આ ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા ત્યાં સુધીમાં એક ખૂબ મહત્વની વાત આપ સૌને જણાવતા ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું કે ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે સમગ્ર શહેરીજનોએ જે સરકાર તરફથી જે તાપી નદીમાં જે પ્રદૂષણની વાત છે એ અટકાવવા માટે જે ઐતિહાસિક નિર્ણય લીધો છે કે તાપી નદીમાં, સુરત શહેરની તાપી નદીમાં એક પણ પ્રતિમાને વિસર્જન કરવામાં આવશે નહીં, અને 5 ફૂટ સુધીની પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં અને 5 ફૂટથી જે મોટી પ્રતિમાઓ છે એમને દરિયામાં વિસર્જન કરવા માટેનો આ નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક નિર્ણયને સાકાર કરવા માટે તંત્ર તો કામે લાગ્યું જ છે, પરંતુ સમગ્ર શહેરીજનો, આ શહેરમાં વસતા તમામે તમામ નાગરિકોએ પણ આ નિર્ણયને તન મનથી વધાવી લીધો છે અને એને સફળ બનાવવામાં સૌએ પોતાનો સી ફાળો આપ્યો છે. તો આ તબક્કે તંત્રને તો ખરા જ, પરંતુ સમગ્ર શહેરની જે પ્રજાજનો છે એમને પણ ઇન ગુજરાત ન્યૂઝ ચેનલ પરિવાર સેલ્યુટ કરે છે અને અભિનંદન પાઠવે છે. નવા મહાનુભાવ સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્તે.